પેપર ફૂટતા ઉમેદવારોનો રોષ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા નવ લાખ વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે બસ સ્ટેશનમાં ઉમેદવારો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા ત્યારે આ પેપર ફોડવામાં જે પણ દોષિત છે તેને કડક સજા આપવામાં આવે તેવી બાયના ધારાસભ્યો ધવલસી ઝાલાએ માંગણી કરી છે રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત અમદાવાદ નમસ્કાર સરકારને મારી વિનંતી છે જે પ્રકારે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ છે એ મારે દુઃખ સાથે કહેવું પડે છે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓને આજે પોતાના ઘરે માયુસ થઈને પાછું જવું પડ્યું છે ત્યારે તેવા દોષિતને સહેજ પણ છોડવામાં ના આવે જે પ્રકારે આ પેપર લીક થવાના કારણે આ વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવાવાળા લોકોને જો તમે એક દાખલો નહીં બેસાડો કડક સજા નહીં આપવામાં આવે આજીવન કેદની સજા હોવી જોઈએ જન્મટીપ થવી જોઈએ આવા પ્રકારના દોષિતોને જો છોડવામાં ના આવે આપણે એકનું કોકે મર્ડર કર્યું હોય અને આપણે એને ફાંસીની સજા સુધીની જોગવાઈ થતી હોય છે આવા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના જીવન સાથે ખેલવાડ કરવાવાળા તમામ દોષિતોને છોડવામાં ના આવે અને કડક સજા આપવામાં આવે છે અને સાથે સાથે વિનંતી કરું છું સરકારને કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા તે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે તે તમામ વિદ્યાર્થીઓને જ્યારે માયુસ થઈને પાછું વળવું પડ્યું છે તે ગરીબ સમાજના પણ હોય છે ગરીબ પરિવારમાંથી પણ આવતા હોય છે તેવા તમામ વિદ્યાર્થીઓને સરકાર વળતર આપે એને આવવા જવાનું ભાડું આપે અને કંઈ પણ વળતર આપે જેના કારણે એને પારિવારિક જે કહેવાય તકલીફ પડી હશે એ તકલીફમાંથી રાહત મળી શકે છે આભાર ભારત